ભુજ શહેરના સ્વામિનારાયણ મંદિર ખાતે સૂર્યગ્રહણના રોજ ભજન કીર્તન કરવામાં આવ્યા હતા। ભુજ શહેરના સ્વામિનારાયણ મંદિર ખાતે સૂર્યગ્રહણ નિમિત્તે ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું। સૂર્યગ્રહણના સમયમાં સ્પર્શથી પ્રારંભ કરી અને મોક્ષ સુધી જે ભજન કરવામાં આવે છે તે ફળદાયી છે, તે ઉદ્દેશ્યથી આ ખાસ આયોજન કરાયું હતું। ત્યારબાદ ભાવિકોએ દાન પણ કર્યું હતું। આમ સૂર્યગ્રહણનો પ્રાચીન કાળથી મહિમા જોવા મળતો હોય છે, તો આ વર્ષે પણ પરંપરાગત રીતે ભાવિકોમાં મહિમા જોવા મળ્યો હતો। આ નિમિત્તે સાધુ સંતો અને ભક્તોએ સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખી અને ભજન કીર્તન કર્યું હતું। ખાસ કરીને જ્યારે સૂર્યગ્રહણ અત્યારે છે એમાં મોટે ભાગે હોય છે કે ગ્રહણના સમયમાં સ્પર્શથી પ્રારંભ કરી અને મોક્ષ સુધી જેટલું ભજન કરવામાં આવે છે એનું કરોડ ગણો ફળ પ્રાપ્ત થાય છે। એટલા માટે તો ભાગવતની અંદર ભગવાન કૃષ્ણ ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ્યારે જ્યારે ગ્રહણ આવતા ત્યારે આ ભજનનો ખૂબ આગ્રહ ભગવાન રખાતા હતા અને આ જે પરંપરા પણ ટકી રહી છે એ ન્યાય આજે અહીંયા ભજન પણ થઈ રહ્યું છે અને ગ્રહણના સમયમાં ભજન જેટલું થાય એટલું ભજન અવશ્ય કરવું જોઈએ। શાસ્ત્રનો પણ એવો મત છે અને ઋષિમુનિઓનો પણ એવો મત છે। એટલે આજે સૂર્યગ્રહણ નિમિત્તે સ્વામિનારાયણ મંદિરમાં ખૂબ સારું ભજન થઈ રહ્યું છે। તેવી જ રીતે સૂર્યગ્રહણ પૂર્ણ થયા પછી ગ્રસ્ત લોકો હશે એ દાન પણ આપશે, ગરીબોને ગાયોને જરૂરિયાતમંદોને દાન પણ આપશે અને જે ત્યાગી સમાજ છે એ ગ્રહણ છૂટ્યા પછી પૂજા કરે છે। આવી એક પરંપરા છે, આવો એક શાસ્ત્રનું વિધાન છે। એટલા માટે